हेलो फ्रेंड्स, हूँ डॉक्टर नम्रता त्रिवेदी। आज आप डिस्कशन करशू कंजक्टिवाइटिस विषय। आजकल तमें घना बधा लोको पासेथी सांभळ्युं ज हशे के आँख आवी छे। आँख आवी एटले शू? तो के कंजक्टिवाइटिस, आपणी जे लोअर आईलिड छे एमां इन्फ्लामेशन आवी जाए। बीजू शू थाय? तो के आखी आईज छे एकदम रेड थई जाए अने कंटीन्युअस वोटरी डिस्चार्ज थाय आईजमांथी। कंजक्टिवाइटिस शेना लीधे थई शके? तो कि बेक्टेरियाना लीधे थई शके, वायरसना लीधे थई शके अने એલર્જીના લીધે પણ થઈ શકે। મોસ્ટ કોમન બેક્ટેરિયા સ્ટેફાઇલોકોકસ અને સ્ટ્રેપ્ટોકોકસ, એના લીધે થઈ શકે। અને વાયરસ મોસ્ટ કોમનલી એડિનોવાયરસ છે કે જેના લીધે પણ કન્જક્ટિવાઇટિસ થઈ શકે। એલર્જી એટલે કે કોઈ પોલનની એલર્જી હોય અથવા તો કોન્ટેક્ટ લેન્સ પહેરતા હોય એ લોકોને પણ કન્જક્ટિવાઇટિસ થઈ શકે। હવે બેક્ટેરિયલ કન્જક્ટિવાઇટિસ થશે તો એના કેરેક્ટરિસ્ટિક સિમ્પટમ્સ ક્યાં છે? તો કે અગર બેક્ટેરિયાને લીધે કન્જક્ટિવાઇટિસ થશે તો યલોવિશ ડિસ્ચાર્જ થશે આઈસમાંથી કન્ટિન્યુઅસ, પ્લસ જ્યારે મોર્નિંગમાં ઉઠશે ત્યારે એમની આઈસ એકદમ ચૂંટી જશે, એટલે કે સ્ટીક થઈ જશે અને એમાંથી પણ મોર્નિંગમાં સ્ટીકી ડિસ્ચાર્જ થશે। એન્ડ જો વાયરલ કન્જક્ટિવાઇટિસ હશે તો એમાં શું થશે? તો કે વાયરલ કન્જક્ટિવાઇટિસ સાથે યુઆરટીઆઈના સિમ્પટમ્સ, એટલે કે કફ, કોલ, કોરાઇઝા, એની સાથે કન્જક્ટિવાઇટિસ હશે તો એ મોસ્ટ કોમનલી વાયરસના લીધે થશે। તો હવે આપણે જોઈએ કે આપણે કન્જક્ટિવાઇટિસને પ્રિવેન્ટ કેવી રીતે કરી શકીએ। તો કે ફર્સ્ટ ઓફ ઓલ, અનનેસેસરી આઈઝને ટચ કરવાનું અવોઇડ કરવાનું, અને સેકન્ડ, વારે વારે હેન્ડ વોશ કરવા। હવે કન્જક્ટિવાઇટિસની ટ્રીટમેન્ટ શું છે? તો કે કન્જક્ટિવાઇટિસ 70-80% કેસમાં સેલ્ફ લિમિટિંગ છે, એટલે કે એમાં કોઈ પણ મેડિસિન્સની જરૂર હોતી નથી। કન્જક્ટિવાઇટિસ જનરલી 5-7 દિવસમાં એની જાતે જ ક્યોર થઈ જાય છે। થેન્ક યુ।